हेलो स्टूडेंट, आज आप स्टैंडर्ड 8 सब्जेक्ट इंग्लिश यूनिट 2 भणीशु। यूनिट 2 नु नाम छे लर्न मोर ब्री ब्राइटर। तेमा एक्टिविटी 2, सी द पिक्चर्स एंड स्टडी द इन्फॉर्मेशन। चित्र जुओ अने माहिती नो अभ्यास करो। तो चलो तेने समझिए। बुर्ज खलीफा इज द टॉलेस्ट बिल्डिंग इन ध वर्ल्ड। बुर्ज खलीफा विश्वनी सौथी ऊंची इमारत छे। इट इज स्काई स्क्रेपर इन दुबई। ते दुबई नी एक गगनचुंबी इमारत छे। स्काईस्क्रेपर એટલે કે આકાશને અડતી। ઇટ હેઝ 163 ફ્લોર્સ। તેને 163 માળ છે। ઇટ્સ હાઈટ ઇઝ 827.8 મીટર્સ। તેની ઊંચાઈ છે તે 827.8 મીટર્સ છે, જેને આપણે ફીટ ફૂટમાં 2722 ફૂટ કહી શકીએ છીએ। ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન મેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ। તે માણસ દ્વારા બનાવેલી વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે। ઇટ બેઝ ઇઝ 333,100 સ્ક્વેર ફીટ। તેનો બેઝ એટલે કે પાયો છે તે 333,100 સ્ક્વેર ફીટનો છે। ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન। તે પાણી પુરવઠાની સૌથી લાંબી લાઇન છે। ઇટ હેઝ ધ લોંગેસ્ટ લિફ્ટ। તેમાં સૌથી લાંબી લિફ્ટ છે। ઇટ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વોઝ યુએસ ડોલર 1.5 બિલિયન। તેના બાંધકામની કિંમત 1.5 અબજ યુએસ ડોલર હતી। ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ। તે સૌથી મોંઘી ઇમારત છે। હવે તેમાં જ આપણે આગળ જોઈએ એક્ટિવિટી 4, સોંગ્સ ઓફ સોંગ, ગીતોનું ગીત। ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેઝ હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ। ભારતના મહાન શાસક અકબરના દરબારમાં 9 રત્ન હતા। ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓવન ફિલ્ડ્સ। હવે આ 9 રત્ન તેમના પોતાના ક્ષેત્રમાં સૌથી મહાન હતા। વન ઓફ ધેમ વોઝ તાનસેન અ ગ્રેટ મ્યુઝિશિયન। તેમાંના એક મહાન સંગીતકાર તાનસેન હતા। હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ। તેઓ બાદશાહ માટે વિવિધ પ્રકારના સંગીતના સુર વગાડતા। હી પ્લેડ રાગ લાઇક માલકોન્સ, દીપક, કેદાર, મલ્હાર એટેક્સ્ટ્રા। તેઓએ માલકોન્સ, દીપક, કેદાર, મલ્હાર વગેરે જેવા વિવિધ રાગ વગાડતા। તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ। તાનસેને મલ્હાર રાગમાં થોડો ફેરફાર કરી મિયા મલ્હાર રાગની રચના કરી હતી। વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ। એક સાંજે બાદશાહ તેમના દરબારમાં હતા। હી સેડ ટુ તાનસેન, તેમણે તાનસેનને કહ્યું, ઉત્સાહજી પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી। ઉત્સાહજી તમારા તાનપુરા પર કંઈક નવું વગાડો અને અમને ખુશ કરો। તાનસેન અગ્રી, તાનસેન અગ્રી થયા એટલે કે કબૂલ થયા। હી ટુક હિઝ તાનપુરા, તેને તેમનો તાનપુરો લીધો। હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારે, તેને રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું। ધ કોર્ટ બીકમ કામ એન્ડ ક્વાઇટ। દરબાર હતો તે કામ એટલે કે શાંત અને ક્વાઇટ એટલે કે નીરવ થઈ ગયો, શાંત થઈ ગયો। પીપલ ફરગટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ, લોકો તેમની આસપાસનું બધું જ ભૂલી ગયા। આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુકડ અપ હિઝ આઈસ બ્રાઇટ વિથ પ્રાઇઝ, વન્ડરફુલ હી સેડ। થોડા સમય બાદ બાદશાહે ઉપર જોયું, તેમની આંખો પ્રાઇઝ એટલે કે વખાણથી ચમકતી હતી। વન્ડરફુલ અદ્ભુત હી સેડ, તેઓ બોલ્યા। સુપર્બ, આઈ લિસન ટુ યુ એવરી ડે બટ ધીસ ટાઈમ વોઝ ધ બેસ્ટ, તાનસેન બાવડ બિફોર ધ કિંગ। સુપર્બ, આઈ લિસન ટુ યુ એવરી ડે બટ ધીસ ટાઈમ વોઝ ધ બેસ્ટ, હું તમને દરરોજ સાંભળું છું પણ આ સૌથી સારું હતું। તાનસેન બાઉડ બિફોર ધ કિંગ, તાનસેને રાજા સમય નમન કર્યું। આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ। મને લાગે છે તમારો અવાજ વિશ્વમાં સૌથી અદભુત છે, તેમ રાજા બોલ્યા। વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ સિંગ બેટર ધેન આઈ, સેડ તાનસેન વિથ અ સ્માઈલ। વારું રાજન, કોઈ છે જે મારા કરતા પણ વધારે સારું ગાઈ શકે છે, તાનસેન વિથ અ સ્માઈલ, તાનસેન સ્મિત સાથે બોલ્યા। રિયલી, ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ, ખરેખર સાચું ન માનતા હોય તેમ રાજા બોલ્યા। ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ
ઇન માય કોર્ટ, તો તેમને મારા દરબારમાં ગાવા માટે બોલાવવા જોઈએ. કેન યુ અરેન્જ ઇટ? આસ્કડ ધ કિંગ. શું તમે તેવી ગોઠવણ કરી શકો? તેમ બાદશાહે પૂછ્યું. તાનસેન શુક હિઝ હેડ. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. તાનસેન તેને માથું હલાવ્યું. આઈ એમ અફ્રેડ એટલે કે હું, મને ડર લાગે છે કે તેઓ દરબારમાં નહીં આવે. What even if he hears that the king himself requests him? શું રાજા પોતે તેને વિનંતી કરે તેવી ખબર પડે તો પણ નહીં? નો, નોટ ઇવન ધેન. તાનસેને જવાબ આપ્યો, ના તો પણ નહીં. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. હવે અકબર તેને મળવા માટે આતુર થઈ ગયા. વેરી વેલ ઉત્સાહજી, સેડ ધ કિંગ. સારું ઉત્સાહજી, રાજાએ કહ્યું. વિથ અ સ્માઇલ હી લુકડ ઇન્ટુ તાનસેન આઈસ. તાનસેન સામે જોયો અને આંખોમાં જોયું અને મલક્યા. ઇફ હી ડઝન્ટ કમ ટુ હિયર આઈ શેલ ગો ટુ હિમ માયસેલ્ફ. જો તેઓ અહીં નહીં આવે તો હું તેમની પાસે જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ? આસ્કડ ધ કિંગ. તમે મને તેમની પાસે લઈ જશો? તેમ બાદશાહે પૂછ્યું. યસ, બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ, સેડ ધ તાનસેન. હા, પણ તમે ત્યાં બાદશાહ તરીકે નહીં જાઓ, તાનસેન બોલ્યા. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. હું સંગીતના એક નમ્ર ચાહક તરીકે જઈશ. હમ્બલ એટલે કે નમ્ર. સંત હરિદાસ વોઝ ધ મેન. તે વ્યક્તિ સંત હરિદાસ હતા. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેને અકબરને તેમના વિશે વાત કરી હતી. હી વોઝ તાનસેન્સ ગુરુ. તે તાનસેનના ગુરુ હતા. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ. તેઓ સાદો જીવન જીવતા હતા. હી વોઝ અ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. તેને સંગીતને ભગવાન શ્રી કૃષ્ણને ડિવોટેડ એટલે કે સમર્પિત કર્યું હતું. હી લીવડ ઇન અ વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેન્ક ઓફ રિવર યમુના. તેઓ વૃંદાવનમાં યમુના કિનારે ઝૂંપડીમાં રહેતા હતા. હી ડિસાઇડ્સ પર વેર બેજુબાવરા એન્ડ તાનસેન. તે બેજુબાવરા અને તાનસેન તેમના શિષ્ય હતા. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચડ ધ પ્લેસ. જ્યારે તાનસેન અને બાદશાહ તે જગ્યાએ પહોંચ્યા. સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. ત્યારે સંત હરિદાસ તેમના રોજના કાર્યમાં વ્યસ્ત હતા. હી ગ્રેટેડ બોથ. તેઓ બંનેનું ગ્રેટેડ એટલે કે અભિવાદન કર્યું. When they request him to sing, he smiled and said. When they request him to sing, જ્યારે તેમને ગાવાની વિનંતી કરી, તેઓ he smiled and said. તેઓ સ્માઇલ સાથે બોલ્યા. I am not a great musician. હું મહાન સંગીતકાર નથી. I sing as you sing. હું તમારી જેમ જ ગાઈ શકું છું. I left singing many days ago. મેં ગાવાનું ઘણા દિવસો પહેલા છોડી દીધું. So, I can't sing properly. એટલા માટે હું હવે બરાબર ગાઈ શકતો નથી. Tansen, his favorite disciple, could not persuade him to change his mind. તેમના માનીતા શિષ્ય તાનસેન પણ તેમનો નિર્ણય બદલી શક્યા નહીં. However, Tansen knew how to get round him. તાનસેનને ખબર હતી કે તેમની પાસે કેવી રીતના કામ પાર પડાવવું. He offered to sing before his guru. તેમણે તેના ગુરુ સામે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. ધેન એઝ તાનસેન સેંગ હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. પછી તાનસેને ગાતા ગાતા અમુક મિસ્ટેક ફરી ફરીને કરી. ધેટ્સ નોટ ધ રાઇટ નોટ, તાનસેન ક્રાઇડ હિઝ ગુરુ. તે સુર બરાબર નથી, તાનસેન તેના ગુરુ બોલી ઉઠ્યા. વોટ હેઝ હેપન ટુ યુ, સેડ ધ ગુરુ. તને શું થઈ ગયું છે? તેમ તેના ગુરુ બોલ્યા. તાનસેન પ્રિટેન્ડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. તાનસેને કંઈ ન સમજવાનો ઢોંગ કર્યો. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન. તેને ફરીથી તે ભૂલ કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી. સંત હરિદાસ હતા તે ખૂબ જ ગુસ્સે થઈ ગયા. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન હેન્ડ. તેને તાનપુરો તાનસેનના હાથમાંથી લઈ લીધો. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. તેને રાગ દરબારી યોગ્ય રીતે ગાયો. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ. પછી તેઓ એક પછી એક રાગ ગાવા લાગ્યા. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. તેમની કંઠની મધુરતા ચારે તરફ ફેલાઈ ગઈ. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ વેર ધે વેર. તાનસેન અને રાજા ભૂલી ગયા કે તેઓ ક્યાં છે. ધ કિંગ રિયલાઇઝ્ડ ધેટ તાનસેન વોઝ
તાનસેન વોઝ રાઈટ. રાજાને સમજાવ્યું કે તાનસેન સાચા હતા. હી હેડ સર્ટનલી નેવર હિયર્ડ એની મ્યુઝિક લાઈક ધીસ બિફોર. તેઓએ આ પહેલા આવું ક્યારેય સંગીત સાંભળ્યું ન હતું. હી સેડ આઈ અગ્રી. તેઓએ કહ્યું હું સહમત છું. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન્સ. સંત હરિદાસ છે તે મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન્સ ઇઝ સો ગ્રેટ એઝ હિમ. તેમના જેવો બીજો કોઈ સંગીતકાર મહાન નથી. ધેય વોક બેક સાયલેન્ટલી. તેઓ શાંતિથી પાછા ચાલ્યા. ધેન ધ કિંગ બ્રોક હિઝ સાયલન્સ. રાજાએ શાંતિનો ભંગ કર્યો. વાય કાન્ટ યુ સિંગ લાઇક હિમ ઉત્સાહજી. રાજાએ તાનસેનને પૂછ્યું કે તમે તેની જેમ કેમ ગાઈ શકતા નથી ઉત્સાહજી. તાનસેન સ્માઇલ. તાનસેન હસ્યા. સહેનશા આઈ સિંગ એટ યોર કમાન્ડ. સહેનશા હું તમારા આદેશ પર ગાઉં છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. કમાન્ડ એટલે કે આદેશ. રાજા હિન્દુસ્તાનના રાજાના આદેશ ઉપર ગાઉં છું. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. ગુરુજી છે તે કિંગ ઓફ કિંગ એટલે કે રાજાઓના રાજાના આદેશથી ગાય છે. કિંગ ઓફ કિંગ એટલે કે અહીંયા ગોડની વાત કરવામાં આવે છે. ગુરુજી તેમના માટે ગાય છે જે રાજાઓના પણ રાજા છે એટલે કે ભગવાન.